અંજારના ઐતિહાસિક સવાસર તળાવને વાજતે ગાજતે વધારવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોરાણી, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સહિતના પદાધિકારીઓ, સંતો મંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત રીતે તળાવ વધાવાયું. અમારા ગાંધીધામ બ્યુરોનો એક વિશેષ અહેવાલ, કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મહેરથી અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. ડેમ તળાવો ઓગની જતા શાસ્ત્રોક્ત વિધિથી તેને વધાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે અંજાર શહેરનું ઐતિહાસિક સવાસર તળાવ ઓગની જતા તેમને આજરોજ શાસ્ત્રોક્ત વિધિથી વધાવવા માટેનો કાર્યક્રમ નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો. સૌપ્રથમ માધવરાય મંદિરે પૂજા શાસ્ત્રોથી કરવામાં આવી હતી. ત્યારબાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ઢોલ, શરણાઈ, નગારા, ત્રાસા સાથે આ શોભાયાત્રા શિવાજી રોડ, લાખાણી ચોક થઈ સવાસર નાકે પહોંચી હતી, જ્યાં સવાસર તળાવે પહોંચી શાસ્ત્રોક્ત પૂજન વિધિ સાથે વરુણ દેવતાનું પૂજન કરી મેઘલાડુનો ભોગ ચડાવી શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે તળાવ વાજતે ગાજતે વધાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સચ્ચિદાનંદ મંદિરના મહંત પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, રામ સખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ, મામોયદેવ બગથળા, યાત્રાધામના મહંત ખીમજી દાડા, ધનજી દાડા માતંગ અને સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ તળાવ વધારવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. નગરપાલિકાના અધ્યક્ષ વૈભવ કોરાણીના હસ્તે તળાવ વધારવામાં આવ્યું હતું, ધારાસભ્યની ઉપસ્થિતિ જોવા મળી હતી. સાથોસાથ મેઘલાડુના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ કાઉન્સિલરો, પદાધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિતિમાં જોવા મળ્યા હતા. નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પા કિંજલ બુધપટ્ટી, કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી, ગોસ્વામી દંડક, કલ્પનાબેન ગોર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. એમ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. સર્વપ્રથમ તો સૌ અંજારવાસીઓને આ ઐતિહાસિક શહેર અંજારનું આ સવાસર તળાવ ઓગની ગયો છે તો સૌને અભિનંદન પાઠવું છું. અને જે પ્રમાણે કાલે મેઘરાજાએ આપણા ઉપર કૃપા કરી છે એના અનુસંધાને આજે આ ઐતિહાસિક સવાસર તળાવ ઓગની ગયું હતું કાલે રાતના, ત્યારે આજે આપણે સૌ સાથે મળી નગરપાલિકાની મારી સમગ્ર ટીમ, સમગ્ર હોદ્દેદારો અને આપણા ધારાસભ્યની ઉપસ્થિતિમાં, જિલ્લા ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આપણે જ્યારે આ વધાવ્યું છે ત્યારે સૌ નગરજનોને હું એની શુભેચ્છા પાઠવું છું. ભારત માતા કે વંદે માતા રાધે રાધે. આજે અંજાર શહેર માટે જ નહીં પણ સમગ્ર કચ્છ માટે ગૌરવ સમાન કહી શકાય એવો સવાસર લેક એટલે સવાસર નકન તળાવ, જ્યારે કુદરતની મહેરબાન, જ્યારે આપણે મહેરબાન છે અને વરસાદ પણ સરસ, માત્ર કચ્છ અંજાર પૂરતોની સમગ્ર કચ્છભરમાં ગુજરાતમાં સરસ અને કચ્છમાં વરસાદ વરસેલું છે. ત્યારે ગઈકાલે રાત્રે જેને કહી શકીએ સર્વત્ર વરસાદ અને વરસાદના માધ્યમથી અંજારનું ઐતિહાસિક સરોવર જેને કહી શકાય સરોવર, હવે આપણે સરોવર નામ નાખ્યું, જે તમને તળાવ હતું તળાવ ઓગની ગયો છે. ત્યારે સમસ્ત જેને કહેવાય આખા અંજારના માધવરાય મંદિરેથી કરી અને સવાસર નગર તળાવ સુધી મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ, નગરપાલિકાના વૈભવભાઈ અને સામસિટી મંદિરના કીર્તદાસજી મહારાજ, સ્વામિનારાયણ સંતો વગેરે સાથે જોડાય સમગ્ર એક ઉલ્લાસ સાથે, જેને કહેવાય એક ધાર્મિક માહોલ એની સાથે એક ઉલ્લાસ સાથે દિવાળી જેવો માહોલ દોઢ નગર સાથેનો તળાવને વધારવામાં આવ્યો. ને આ દરમિયાન સમગ્ર શહેર નગરવાસીઓ જોડાયા હતા અને કોને આનંદ રહ્યો વરસાદ આવવાથી, વરસાદ એ ઋતુની રાણી કહેવાય તો સમગ્ર વરસાદ વરસ્યો છે, સમગ્ર દેશ પર ભગવાનની કૃપા વરસી છે. ખૂબ ખૂબ આપણા ચેનલના માધ્યમથી સર્વત્ર શહેરવાસીઓને ખૂબ ખૂબ વધાય અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સૌને રાધે રાધે, જય શ્રી સચ્ચિદાન. સમગ્ર કચ્છમાં મેઘરાજાની મહેર થઈ અને કચ્છ ઉપર જે રીતે હેતની હેલી વરસી, એના જ ભાગરૂપે અંજાર નગર અને આસપાસના તાલુકાના વિસ્તારમાં ખૂબ સારી મેઘરાજાની મહેર થઈ અને મહેરના પરિણામે કચ્છનું ઐતિહાસિક નગર અંજારના આ ઐતિહાસિક સવાસર તળાવ ઓગની જતા સમગ્ર અંજારના નગરજનોમાં એક ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. ગઈકાલે તળાવ ઓગનતાની સાથે જેમ અન્ય જગ્યાએ જેમ લોકો પડે છે એ જ રીતે અંજાર નગરના સવાસર નાકાના તળાવને જોવા માટે, એના વહાલના વધામણા કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં નગરજનો સાંજે જ અહીંયા ઉપસ્થિત થયા હતા. આજે સવારે નગરપાલિકાના અધ્યક્ષ માન્ય વૈભવભાઈ, કારોબારી ચેરમેનભાઈ પાર્થભાઈ, શાસક પક્ષના નેતાભાઈ નિલેશભાઈ, બેન કલ્પનાબેન, ભાઈ ભરતભાઈ, ભાઈ જેનીભાઈ, ભાઈ
વસંતભાઈ સૌ નગરજનોની નાગરિકોની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોએ જે રીતે મેઘરાજાએ હેતની હેલી વરસાવી અને હેલીના વધામણા કરવા માટે તળાવને વધારવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને આ સ્થળ આગામી દિવસોમાં ખૂબ નગરજનો માટે ખૂબ સરસ મજાનું ફરવા માટેનું અને મનોરંજનનું સ્થળ બની રહેશે એવી અભ્યર્થના.